सुरेन्द्रनगर में 110 गाम ने जोड़तो ब्रिज जर्जरित हालत में छे। रविवारे चार श्रमिकों पुल पर नदी में खाबक्या हता। बिस्मार पुल पर जीवना जोखमे मुसाफरी करवा चालको मजबूर छे। वस्तड़ी गामना सरपंच द्वारा अनेकवार ब्रिज अंगे रजूआत कराई छे। ब्रिज पर पसार थता भारे वाहनोंथी दुर्घटना सर्जावानी भीति सेवाई रही छे। मोटी दुर्घटना बने ते पहला आ ब्रिज बनावा माटे मांग करवामां आवी छे। નવો જ પુલ બનવો પડે અહીંયા, કારણ કે હજારો વાહનો આવતા હોય, કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો એનો જવાબદાર કોણ? આની આજુ અધિકારીને મારે એવું જ કહેવાનું છે કે નવો પુલ બનાવો, ચીકડા ખોટું સમારકામ એ ન કરવામાં આવે અને બે રીતે કે સારી કામગીરી કરવામાં આવે। સ્કૂલો અહીંથી ચાલુ છે, સ્વામિનારાયણ સ્કૂલ ચાલુ છે, ટુવા ચાલુ છે। આ સ્કૂલોમાં કેટલા છોકરાઓ ભીડા હોય છે, અહીંથી જ જાય છે, અને ચુડાથી પણ છોકરાઓ અહીંયા સ્કૂલમાં આવે છે। અહીંથી બોટાદ, ભાવનગર, વરવાળા આ બધો આ જ રસ્તો છે, બરોબર? એના માટે જવા માટે આ બધા ગામડાઓ માટે જવા માટે ઓફિસર આ જ રસ્તો છે। સંવાદદાતા રાજુદાન જોડાઈ ગયા છે। રાજુ, જણાવશો કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી, બ્રિજ પણ નવો નથી બનાવી આપવામાં આવતો? બિલકુલ, આ સરપંચ જે ગામના છે વસ્તડીના, તેને અનેકવાર આ ફરિયાદ કરી છે, ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે કે આ પુલ જર્જરિત બન્યો છે, જોખમી છે, આની ઉપર ભારે વાહનો, પેસેન્જર વાહનો પસાર થઈ રહ્યા છે, ક્યારે દુર્ઘટના ઘટે કઈ નક્કી નથી। ત્યારબાદ તંત્રએ ગઈકાલે જે સમારકામ હાથ ધર્યું હતું એ દરમિયાન ચાર મજૂરો એમાં પડી ગયા હતા, કારણ કે પુલ એટલી હદે જર્જરિત છે કે હવે એને સમારકામ નહીં પણ એ નવો બનાવવામાં આવે અથવા તો તે પુલને બંધ કરવામાં આવે, કારણ કે એટલો બધો ટ્રાફિક એની ઉપરથી પસાર થતો હોય છે ને આ જે જીવના જોખમે જે ટ્રાવેલર્સો અને બસો, એસટી બસો છે તે એની ઉપરથી પસાર થઈ રહી છે, સ્કૂલ બસો પસાર થઈ રહી છે। હિરણ, બિલકુલ, ફક્ત આ બ્રિજ છે તે એકાદ કે બે ગામને જોડતો નથી, પરંતુ 110 ગામને જોડતો આ બ્રિજ છે એ મહત્વનું છે, કારણ કે જર્જરિત હાલતમાં છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે અનેક સવાલો ઉદભવી રહ્યા છે। જી બિલકુલ, આ પુલ ઉપર જે લોકો પસાર થાય છે તે આમ છે કે બોટાદ થી લઈને ભાવનગર સુધી જે સુરેન્દ્રનગર સાથે આ જોડાયેલો રસ્તો છે અને એની ઉપરનો આ બ્રિજ છે, કારણ કે અસંખ્ય વાહનો આ બ્રિજ ઉપરથી, એની ફિટથી વધુ હોય છે વાહનોની, અને પુલ એટલો બધો જર્જરિત છે કે હવે એને કોઈ રિપેરિંગ કરે છતાં પણ આ અકસ્માત સર્જાય છે, તો વહીવટી તંત્ર ક્યાં સૂતું છે? આ સરપંચ ખુદ કહી રહ્યા છે કે આ તો ચાર પડ્યા ને જીવતા રહ્યા, પણ બીજા ક્યારેક મોટા અકસ્માત થશે તો કેટલાના મોત થશે એ નક્કી નથી। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો વસ્તડી ગામના સરપંચ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સરપંચજી, જણાવશો કે આ જે બ્રિજની જર્જરિત હાલત જોવા મળી રહી છે, મજૂરો પણ પાણીમાં પડી ગયા હતા બ્રિજ ઉપરથી, તમે પણ કહી રહ્યા છો કે અનેક વખત રજૂઆત કરી છે, તમે રજૂઆત કરવા જાઓ છો ત્યારે શું જવાબ આપવામાં આવે છે તંત્ર દ્વારા? બેન, એવું છે, મારું નામ ગોયલ ઘનશ્યામસિંહ ગોલુભા, વસ્તડી ગામના સરપંચ છું। અમે આની પહેલા ચારેક મહિના પહેલા પણ આરંભીમાં રજૂઆત કરી હતી, તે ફ્લોર ઉપર છે, આ તે ફ્લોર નો પુલ છે, તો સામેથી એવો જવાબ આવ્યો તો અમે આ કાર્યવાહી કરશું, પછી અત્યારે કાર્યવાહી હાવ નિમ્ન કક્ષાની કરવામાં આવી છે, જે ટીકડા એવી રીતની ખાલી સિમેન્ટ અને વેચીથી ચાંદી દેવાનું જેવું કાર્ય કરવામાં આવતું હતું, અને ઉપરની સાઈડમાં મજૂર કામ કરતા હતા, તો ત્યાંથી દિવાલ જે નવું બનાવ્યું છે તે સરસાઈ થઈ છે દિવાલ, તો આ પુલની પછી સામે સવાલ છે। આવી રીતે અવારનવાર મોરબી દુર્ઘટના પછી સરકારે તો કડક કાયદો, પણ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારી દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવતા નથી, જે તે વિભાગ દ્વારા કરતું કાર્યવાહી એવો જવાબ ઉદાઉ જવાબ આપવામાં આવે છે। બિલકુલ, અને આ બ્રિજ ઉપર જોઈ શકાય છે કે આસપાસમાં કોઈ જ પાળી કે સેફટી વોલ કે કહી શકાય કે રેલિંગ પણ નથી મૂકવામાં આવી, જેના કારણે અકસ્માત સર્જાય તો કોઈ પણ વ્યક્તિ છે તે સીધો જ પાણીમાં ખાબકે છે, કોઈ જાનહાની અત્યાર સુધી સર્જાઈ છે? આ પુલ બન્યો આજથી 40 વર્ષ પહેલા અમારા ગામના 3 યુવાનોના મૃત્યુ થયેલા છે, એટલે અમારા ગામને તો બહુ અમથી ડર છે કે આ બ્રિજ ઝડપથી સમારકામ કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે, અમે તો એવું કહીએ। બિલકુલ સરપંચજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।